Hello students, welcome back to the class. So in our last lecture we were discussing about the sexual reproduction. Okay, last lecture में आपने શું જોયું હતું? Sexual reproduction ના અલગ-અલગ step જોયા હતા કે ત્રણ step માં sexual reproduction થાય છે fungi ની અંદર. Okay, કયા કયા step હતા? Plasmogamy, then karyogamy and mitosis. Sorry, meiosis. Okay, so ત્રણ step ની process through sexual reproduction fungi ની અંદર થતું હોય basically. અને આપણે બીજું શું ડિસ્કસ કર્યું હતું તો કે ફ્લેજેલા વિશે જોયું હતું. ઓકે, અને મોટાઇલ અને નોન મોટાઇલ બે ટાઈપના સ્પોર્સનું ફોર્મેશન થાય છે અથવા તો બે ટાઈપના ગેમેટ હોય છે એવું બધું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ઓકે, સો નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી મેથડ્સ ઓફ પ્લાઝ્મોગેમી. ઓકે, પ્લાઝ્મોગેમી એટલે કે બે ન્યુક્લિયસ એકબીજાના કોન્ટેક્ટમાં ક્યારે આવે, જ્યારે એનું બંનેનું સાયટોપ્લાઝમ છે અથવા તો પ્રોટોપ્લાઝમ છે બંનેનું મિક્સ થઈ જાય પછી બે ન્યુક્લિયસ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. ઓકે, સો પ્લાઝ્મોગેમીની ઘણી બધી અલગ અલગ મેથડ છે તો એના વિશે આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, અને એના વિશે આપણે બ્રીફમાં આગળ ડિસ્કસ પણ કર્યું છે, જે આપણે તમે અલગ અલગ ટાઈપ ડિસ્કસ કરશું ત્યારે તમને યાદ આવશે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આના વિશે થોડું થોડું બ્રીફમાં ડિસ્કસ કર્યું હતું. ઓકે, સો ફર્સ્ટ મેથડ ફોર ધી પ્લાઝ્મોગેમી ઇઝ ધી પ્લેનોગેમેટિક કોપ્યુલેશન. ઓકે, પ્લેનોગેમેટિક કોપ્યુલેશન. હવે પ્લેનોગેમેટિક કોપ્યુલેશન કોને કહેવાય? તો કે ફ્યુઝન ઓફ ટુ નેકેડ ગેમેટ્સ. ઓકે, બે ગેમેટનું ફ્યુઝન થશે અહીંયા, વન ઓર બોથ ઓફ વિચ આર મોટાઇલ. ઓકે, એમાંથી એક ગેમેટ મોટાઇલ હોઈ શકે અથવા તો બંને ગેમેટ પણ મોટાઇલ હોઈ શકે છે. ઓકે, સો બે ગેમેટનું ફ્યુઝન થાય છે, ઇટ ઇઝ નોન એઝ ધી પ્લેનોગેમેટિક કોપ્યુલેશન. ઓકે, ડાયરેક્ટલી ફિમેલ ગેમેટ હશે, મેલ ગેમેટ હશે, બંનેનું ફ્યુઝન થશે. સો પ્લેનોગેમેટ્સ મોટાઇલ ગેમેટ્સ. ઓકે, જે ગેમેટ્સ મોટાઇલ હોય એને કહેવાય પ્લેનોગેમેટ્સ. ઓકે, અને પ્લેનોગેમી એટલે કે બે ગેમેટનું મૂવમેન્ટ થશે અથવા તો કોઈ પણ એકનું મૂવમેન્ટ થશે અને બંનેનું ફ્યુઝન થાય ગેમેટનું. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી પ્લેનોગેમેટિક કોપ્યુલેશન. અને જે ગેમેટ મોટાઇલ છે, જે મૂવ કરી શકે છે એવા ગેમેટ છે, એ આર નોન એઝ ધી પ્લેનોગેમેટ્સ. ઓકે, નાવ પ્લેનોગેમેટિક કોપ્યુલેશન છે ત્રણ અલગ અલગ રીતે થઈ શકે છે. ધ ફર્સ્ટ ઇઝ ધી આઇસોગેમી. ઓકે, આઇસોગેમી શું છે? તો કે એક ફ્યુઝનની પ્રોસેસ છે. ઓકે, આ બધી ત્રણે અલગ અલગ છે, એ અલગ અલગ ટાઈપના ફ્યુઝન છે. આઇસોગેમીનો મિનિંગ શું છે? બોથ મોટાઇલ એન્ડ મોર્ફોલોજીકલી સિમિલર. ઓકે, જ્યારે બંને ગેમેટ્સ મોટાઇલ હોય, બે મૂવ કરી શકતા હોય અને મોર્ફોલોજીકલી પણ બંને ગેમેટ્સ સિમિલર હોય, ત્યારે આ ટાઈપનું જે ફ્યુઝન થશે ઇટ ઇઝ નોન એઝ ધી આઇસોગેમી. ઓકે, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, આ એક ગેમેટ છે, ઓકે, આ સેકન્ડ ગેમેટ છે, બંનેનું ફ્યુઝન થાય છે. બંનેના સાઇઝ સેમ છે, સ્ટ્રક્ચર સેમ છે, અને તો કે બંનેની પાસે ફ્લેજેલા છે, મીન્સ બંને મોટાઇલ છે. ઓકે, તો બંને મોટાઇલ ગેમેટ્સ સિમિલર સાઇઝના, સિમિલર મોર્ફોલોજી વાળા છે અને બંનેનું ફ્યુઝન થાય છે, એટલે આ ટાઈપના ફ્યુઝનને કહેવાય આઇસોગેમી. ઓકે, એનું એક્ઝામ્પલ છે સિન્કેટ્રિયમ. ઓકે, આ ફંગીની અંદર આઇસોગેમી ટાઈપનું ફ્યુઝન જોવા મળે છે, સિન્કેટ્રિયમ. ઓકે, સેકન્ડ ટાઇપ ઓફ ધી ફ્યુઝન ઇઝ ધ એનિસોગેમી. ઓકે, એનિસોગેમીનો મિનિંગ શું છે? બોથ મોટાઇલ એન્ડ મોર્ફોલોજીકલી સિમિલર. બંને મોટાઇલ હશે એની મોર્ફોલોજીકલી, એટલે કે એના સ્ટ્રક્ચર એની અંદર જે પ્રેઝન્ટ હશે બંને સ્ટ્રક્ચરલી પણ સિમિલર હશે, બટ ડિફર ઇન સાઇઝ. ઓકે, બંનેની સાઇઝમાં ખાલી ડિફરન્સ જોવા મળશે. બંનેના સ્ટ્રક્ચર સેમ છે, બંને મોટાઇલ છે. ઓકે, બટ ખાલી ડિફરન્સ ક્યાં આવે છે? તો કે બંને ગેમેટની સાઇઝ છે અલગ અલગ હશે. ઓકે, એક ગેમેટ નાનું હશે, બીજું ગેમેટ મોટી સાઇઝનું હશે. સો ધીસ ટાઈપ ઓફ ધી ફ્યુઝન ઇઝ નોન એઝ ધી એનિસોગેમી. ઓકે, એનું એક્ઝામ્પલ છે એલોમાઇસિસ. એલોમાઇસિસની અંદર એનિસોગેમી મેથડથી ફ્યુઝન જોવા મળે છે. ઓકે, ધેન નેક્સ્ટ થર્ડ મિકેનિઝમ ઓફ ધી ફ્યુઝન ઇઝ ધી હેટરોગેમી. ઓકે, હેટરોગેમી કોને કહેવાય? તો કે મેલ ગેમેટ ઇઝ સ્મોલ એન્ડ મોટાઇલ એન્ડ ફિમેલ ગેમેટ ઇઝ લાર્જ એન્ડ નોન મોટાઇલ. ઓકે, એક ગેમેટ મોટાઇલ હશે, બીજું ગેમેટ છે નોન મોટાઇલ હોય, અને એક સ્મોલ છે, એક લાર્જ છે, તો આવા ટાઈપનું ફ્યુઝન છે ઇટ ઇઝ નોન એઝ ધી હેટરોગેમી. જનરલી શું જોવા મળે છે? તો કે મેલ ગેમેટ ઇઝ સ્મોલ એન્ડ નોન મોટાઇલ,
ઓકે અહીંયા જે બ્લેક છે મેલ ગેમેટ દેખાડેલા છે મેલ ગેમેટ એકદમ નાની સાઈઝના હશે અને નોન મોટાઇલ હશે કે સોરી મેલ ગેમેટ છે મોટાઇલ હશે ઓકે નાની સાઈઝના અને મોટાઇલ હશે કે જે હું કરી શકે છે ઓકે એન્ડ ફિમેલ ગેમેટ્સ ઓર એગ સેલ ઇઝ લાર્જ એન્ડ નોન મોટાઇલ ઓકે વચ્ચે રેડ છે એ ફિમેલ ગેમેટ છે એ લાર્જ સાઈઝમાં મોટું હશે ફિમેલ ગેમેટ મેલ ગેમેટ કરતા અને તો કે સાઈઝમાં મોટું હશે અને નોન મોટાઇલ હશે ઓકે સો મેલ ગેમેટ આવીને એની સાથે ફ્યુઝ થશે આ ટાઈપનું ફ્યુઝન છે ઇટ ઇઝ નોન એઝ ધી હિટરોગેમી ઓકે સો પ્લેનોગેમેટિક કોપ્યુલેશન એટલે કે બે ગેમેટનું ફ્યુઝન થાય અને એના દ્વારા જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય ઇટ ઇઝ નોન એઝ ધી પ્લેનોગેમેટિક કોપ્યુલેશન એમાં ત્રણ અલગ અલગ ટાઈપથી ફ્યુઝન થતું હોય ઓકે એક છે આઈસોગેમી સેકન્ડ ઇઝ ધી એનિસોગેમી અને થર્ડ ઇઝ ધી હિટરોગેમી ક્લિયર આઈસોગેમી એટલે બંને ગેમેટ એકદમ સિમિલર હશે એનિસોગેમી એટલે કે બંને ગેમેટની ખાલી સાઇઝમાં ડિફરન્સ હશે અને હિટરોગેમી એટલે કે બંનેની સાઇઝમાં પણ ડિફરન્સ હશે અને એક મોટાઇલ હશે અને બીજું નોન મોટાઇલ હશે ઓકે એટલે સ્ટ્રક્ચરલી પણ ડિફરન્ટ હશે સો દેન સેકન્ડ ટાઈપ ઓફ ધી ફ્યુઝન ઇઝ નોન એઝ ધી ગેમેટેન્જિયલ કોન્ટેક્ટ ઓકે પ્લાઝ્મોગેમીનો બીજો ટાઈપ છે ગેમેટેન્જિયલ કોન્ટેક્ટ મીન્સ ધી ગેમેટેન્જિયા ઓફ ઓપોઝિટ સેક્સ કમ ઇન કોન્ટેક્ટ ઓકે મેલ ગેમેટેન્જિયા એન્ડ ફિમેલ ગેમેટેન્જિયા બે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે ધી મેલ ન્યુક્લિયાઈ માઇગ્રેટ ફ્રોમ ધી એન્થેરિડિયમ ટુ ગુગોનિયમ ઓકે એન્થેરિડિયમ એટલે કે મેલ ગેમેટેન્જિયાનું નામ છે એન્થેરિડિયમ ઓકે અને ફિમેલ ગેમેટેન્જિયા ઇઝ નોન એઝ ધી ગુગોનિયમ તો મેલ ન્યુક્લિયા છે એનું માઇગ્રેશન થશે એન્થેરિડિયમમાંથી ઉગોનિયમમાં ઓકે આ ફિગરમાં તમે જોઈ શકો છો આ છે ઉગોનિયમ છે રેડ કલરનું છે ઓકે એટલે કે ફિમેલ ગેમેન્ટેન્જિયા અને બ્લેક ઇઝ ધી એન્થેરિડિયમ મેલ ગેમેન્ટેન્જિયાનું સ્ટ્રક્ચર છે ઓકે તો મેલ ગેમેન્ટેન્જિયામાંથી મેલ ન્યુક્લિયા છે ફિમેલ ગેમેન્ટેન્જિયામાં ઉગોનિયમમાં માઇગ્રેટ થશે ઓકે અહીંયાથી માઇગ્રેશન થશે મેલ ગેમેટનું ઓકે અહીંયા ગેમેટ છે મેલ ગેમેટ એ એન્થેરિડિયમ માંથી ઉગોનિયમમાં માઇગ્રેટ થશે સો ધીસ અકર્સ થ્રુ ધી પોર ઓકે અહીંયા જે બંનેની વોલ છે ગેમેટેન્જિયલ વોલ છે એનું ફ્યુઝન થયું અને અહીંયા જે વોલ છે એ ડિઝોલ્વ થઈને પોર જનરેટ થતો હોય જનરલી ઓકે બંનેના જે કોન્ટેક્ટની સાઇડ છે અહીંયા ત્યાં પોરનું જનરેશન થતું હોય સો આવા પોર દ્વારા મેલ ન્યુક્લિયાઈ ટ્રાન્સફર થશે અથવા તો ફર્ટિલાઇઝેશન ટ્યુબ ઓકે ફર્ટિલાઇઝેશન ટ્યુબનું પણ ઘણી વખત ફોર્મેશન થતું હોય ફર્ટિલાઇઝેશન ટ્યુબ સ્પેસિફિકલી મેલ ગેમેટના ટ્રાન્સપોર્ટ માટે હોય છે ઓકે એટલે એ ટ્યુબ થ્રુ એન્થેરિડિયમમાંથી મેલ ન્યુક્લિયાઈ છે એ ઉગોનિયમમાં ટ્રાન્સફર થશે ઓકે સો ધીસ ઇઝ ધી મેથડ ઓફ ગેમેન્ટેન્જિયલ કોન્ટેક્ટ કે બે ગેમેન્ટેન્જિયા ડાયરેક્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને તો કે ન્યુક્લિયાઈનો ટ્રાન્સફર થશે મેલ ગેમેન્ટેન્જિયામાંથી ફિમેલ ગેમેન્ટેન્જિયામાં ન્યુક્લિયાઈ ટ્રાન્સફર થશે ઓકે સો આ આપણે બેઝિકલી ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં યાદ આવ્યું ઓકે સો અહીંયા પહેલી મેથડ હતી ગેમેટ ફોર્મેશન દ્વારા હતું આ છે ગેમેન્ટેન્જિયલ કોન્ટેક્ટ દ્વારા એટલે કે બે ગેમેન્ટેન્જિયા એકબીજાની કોન્ટેક્ટમાં આવશે આફ્ટર પાસેજ ઉગોનિયમ કન્ટિન્યુઝ ઇટ્સ ડેવલપમેન્ટ ઓકે ઉગોનિયમની અંદર ડેવલપમેન્ટ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે મેલ ગેમેન્ટેન્જિયામાંથી મેલ ન્યુક્લિયાની અંદર એન્ટર થઈ ગયું છે ઓકે સો એની આગળની કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ થઈ જશે અને જે એન્થેરિડિયમ છે કે જેમાંથી મેલ ન્યુક્લિયાનું ટ્રાન્સફર થઈ ગયું દેન ઇટ ડિસઇન્ટિગ્રેટ્સ ઓકે મેલ ગેમેન્ટેન્જિયમનું પાછું ડિસઇન્ટિગ્રેશન એટલે છૂટું પડી જશે ઓકે સો બેઝિકલી શું થયું એન્થેરિડિયમ અને ઉગોનિયમ બે ગેમેન્ટેન્જિયા એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા પછી એન્થેરિડિયમમાંથી મેલ ન્યુક્લિયાઈ છે એ ટ્રાન્સફર થયું ક્યાં ઉગોનિયમમાં ઓકે ન્યુક્લિયાઈનું ટ્રાન્સફર થઈ ગયું પછી તો કે ઉગોનિયમ છે એનું વર્ક એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે અને એન્થેરિડિયમ જે અહીંયા કોન્ટેક્ટમાં આવ્યું હતું એ પાછું છૂટું પડી જશે ક્લિયર સો ખાલી ન્યુક્લિયર ટ્રાન્સફર માટે જે બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા એક્ઝામ્પલ્સ ઓફ ધી ફોંગી આર ધી પાયથિયમ ધેન ફાયટોથોરા એન્ડ આલ્બુગો ઓકે આ ત્રણ ફોંગી છે કે જેની અંદર ગેમેટેન્જિયલ કોન્ટેક્ટ દ્વારા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે ઓકે ફાયથિયમ
phytophthora and albugo. ओके एग्जांपल से याद न रहे तो चाल से मेन मैकेनिज्म याद રાખવાની છે ઓકે કે કેમાં કઈ રીતનું ટ્રાન્સફર થાય છે ન્યુક્લિયર ટ્રાન્સફર ઓર ગેમેટ ટ્રાન્સફર કઈ રીતે થાય છે એ યાદ રાખવાનું ધેન થર્ડ મેથડ ઇઝ ધ ગેમેટેન્જિયલ કોપ્યુલેશન ઓકે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન એટલે એનો મીનિંગ શું છે હવે જોશું ફ્યુઝન ઓફ એન્ટાયર કન્ટેન્ટ ઓફ ગેમેટેન્જિયા ઓકે અહીંયા ગેમેટેન્જિયલ કોન્ટેક એટલે કે ખાલી બને એકબીજાના કોન્ટેકમાં આવતા હતા પણ અને ન્યુક્લિયર ટ્રાન્સફર ખાલી થતું હતું હવે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન એનો મીનિંગ શું છે કે આખે આખા ગેમેટેન્જિયા છે એકબીજાની સાથે ફ્યુઝ થઈ જશે બંનેના પ્રોટોપ્લાઝમ ફ્યુઝ થઈ જશે સાયટોપ્લાઝમ ફ્યુઝ થઈ જશે બંનેનું ઓકે સો ધીસ બે ગેમેટેન્જિયા એકબીજાને આરે કમ્પ્લીટલી ફ્યુઝ થઈ જાય તો એ પ્રોસેસને કહેવાય ગેમેટેન્જિયલ કોપ્યુલેશન ઓકે બે અલગ અલગ મેથડથી થતું હોય ફર્સ્ટ ઇઝ ધી હોલોગેમી ઓકે હોલોગેમી હોલોગેમી મેથડનું નામ કેમ છે તો કે મેઇન ગેમેટેન્જિયા અટેચિસ ટુ ધી ફિમેલ ગેમેટેન્જિયમ ઓકે આયા જે અટેચમેન્ટ થાય છે સેમ અહીંયા પણ અટેચમેન્ટ થશે ઓકે મેલ અને ફિમેલ ગેમેટેન્જિયમ એકબીજાની સાથે અટેચ થશે Then empty it and its entire content through the pore in the gametangial wall. Okay, आज ये male gametangia छे, black color नू छे, male gametangium छे. Okay, एनु बद्धु content छे, female gametangia नी अंदर ये आपको ठाल भी दे से. Okay, बन्ने एक बीजा ना contact मा आउ से, अन्या same जब contact मा ही बाचे, ये इतना male और female gametangium एक बीजा ना contact मा आउ से. पची ઓકે કે એકનું કન્ટેન્ટ છે આ બંનેની વચ્ચે પોરનું ફોર્મેશન થાશે ઓકે બંનેની જે ગેમેટેન્જિયલ વોલ છે એ વોલમાં વચ્ચે કોન્ટેક્ટની સાઇટ ઉપર પોરનું ફોર્મેશન થાશે ઓકે વચ્ચે હોલ થઈ જશે અને એ હોલ થ્રુ બધે બધું મેલ ગેમેટેન્જિયમનું કન્ટેન્ટ છે એ ફિમેલ ગેમેટેન્જિયમની અંદર એન્ટર થઈ જશે ઓકે સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી હોલોગેમી કે આખું એકનું કન્ટેન્ટ બીજાની અંદર ઠલવાઈ ગયું એની સેલ વોલ ને બધું એઝ ઇટ ઇઝ જ રહેશે ઓકે એ અંદર એન્ટર નહીં થાય ઓલ પોલાનો પાર્ટ નહીં બને ઓકે નવો જે સેલ બનશે ફ્યુઝન થી એનો પાર્ટ આ બનશે નહીં ઓકે આની સેલ વોલ ને બધું સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી હોલોગેમી ધ એક્ઝામ્પલ ઇઝ ધી રાઇઝોફિડિયમ ઓકે રાઇઝોફિડિયમ ફંગી ની અંદર આ ટાઈપનું ગેમેટેન્જિયલ કોપ્યુલેશન જોવા મળે છે હોલોગેમી ક્લિયર કે બે ગેમેટેન્જિયા શું થશે હોલોગેમીમાં બે ગેમેટેન્જિયા એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને કે મેલ ગેમેટેન્જિયમ છે એનું બધું જ કન્ટેન્ટ છે એ ફિમેલ ગેમેટેન્જિયમની અંદર ઠલવાઈ જશે ઓકે એનું આખું સાયટોપ્લાઝમિક કન્ટેન્ટ હશે બધે બધું ફિમેલ ગેમેટેન્જિયમની અંદર એન્ટર થઈ જશે ઓકે સેકન્ડ ટાઈપ ઇઝ ધી ડાયરેક્ટ ફ્યુઝન ઓકે ઓર ઓલસો નોન એઝ ધી ઝાયગોટ ફોર્મેશન ડાયરેક્ટ ફ્યુઝન ઓર ઝાયગોટ ફોર્મેશનમાં શું થશે ઓકે કોન્ટેકિંગ સેલ વોલ કોન્ટેકિંગ વોલ્સ ડિઝોલ્વ ઓકે અહીંયા જે બે કોન્ટેક્ટમાં આવશે એ વોલ આખી ડિઝોલ્વ થઈ જશે એન્ડ તો કે બંનેને જોડાવાથી આખો કમ્પ્લીટ સેલ બની જશે ઓકે ફોર એક્ઝામ્પલ આ બે સેલ છે બંનેની અહીંયા જે સેલ વોલ છે ઓકે એ ડિઝોલ્વ થઈ જશે એટલે કે એ સેલ વોલ છે એ ડિસઅપીયર થઈ જશે અને અહીંયા જે બે સેલ વોલ કોન્ટેક્ટમાં આવી ત્યાં બંને એકબીજા સાથે અટેચ થઈ જશે ઓકે એટલે આખો કમ્પ્લીટ સેલ નું ફોર્મેશન થઈ જશે આ બે અલગ અલગ જે છે બંને આખે આખા ફ્યુઝ થઈ અને કમ્પ્લીટ સ્પોર બનાવશે ઓકે સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી ડાયરેક્ટ ફ્યુઝન બંને ગેમેટેન્જિયમ છે એ ડાયરેક્ટલી એકબીજા સાથે ફ્યુઝ થઈ ગયા છે ઓકે બે સેલ જેમ ફ્યુઝ થાય જોડાઈ જાય એવી રીતના અહીંયા પણ બે ગેમેટેન્જિયા છે એનું ફ્યુઝન થઈ જશે ઓકે સો ડિફરન્સ ખબર પડી હોલોગેમી એન્ડ ડાયરેક્ટ ફ્યુઝનમાં હોલોગેમીમાં ખાલી એકનું કન્ટેન્ટ બીજામાં એન્ટર થઈ જશે એટલે કે સેલ વોલ છે એ એકની જ રહેશે ઓકે અને ડાયરેક્ટ ફ્યુઝનમાં બંનેની સેલ વોલ છે સેલ મેમ્બ્રેન છે બધું ફ્યુઝ થઈ જશે એટલે કે આખે આખો સેલ છે એ બંને ફ્યુઝ થઈ જશે ઓકે બંને ગેમેટેન્જિયા ફ્યુઝ થઈ જાય સો ધીસ ઇઝ ધી મેથડ ઓફ ધી ગેમેટેન્જિયલ કોપ્યુલેશન ઓકે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન શું થશે ઓકે બંને આખે આખા ગેમેટેન્જિયા નું કન્ટેન્ટ છે બંને ફ્યુઝ થશે અને ગેમેટેન્જિયલ કોન્ટેક્ટ છે તો એમાં ખાલી ન્યુક્લિયાઈ ટ્રાન્સફર જ થશે ક્લિયર
So the next method for the plasmogamy is the spermatization. Okay, spermatization so okay, some molds wear many minute spores like male gametes. Okay, ghani mold ni andar, ghani fungi ni andar, okay, male gametes na form ma spores present hase. Okay, nana spore present hase je male gamete tarike work karse and this type of the spores are known as the spermatia. Okay, spermatia tarike olakhvama aave che. Spore che par male gametes ni jem work kare che. Athva to male gametes spore na form ma present che em pan kahi shakay. Okay, so this type of the gametes, male gametes are known as the spermatia. Okay, or this type of the spores are known as the spermatia. And je hyphae ni upar aava spermatia present hoy, that hyphae is known as the spermatophore. Okay, એટલે અહીંયા જે spore છે આ છે શું છે spermatia અને આ જે hyphae છે એને શું કહેવાય spermatophore. Okay, so spermatia are present on the spermatophore. Then spermatium come in the contact with female gametangium and through insect wind or the water. Okay, spermatium એટલે કે એક single spermatia. Okay, so આ એક single spore છે female gametangium ના contact માં આવશે. ક્યારે contact માં આવે તો કે by wind કોઈ insect છે આના ઉપર બેઠું. Okay, આ ફંગી ઉપર બેઠું. આ ફંગી ઉપર પાછું જાય તો ત્યાંથી transfer થતું હોય. ओके okay, तो आ रीतना विंड द्वारा अथवा तो इंसेक्ट द्वारा विंड द्वारा अथवा तो वोटर द्वारा स्पोर जे छे स्पर्मेटियम एनु ट्रांसफर થાશે ક્યાંથી તો કે અહીંયા સ્પર્મેટિયોફોર માંથી આ જે સ્પોર રિલીઝ થયા છે એનું ટ્રાન્સફર થાશે ક્યાં તો કે અહીંયા ઓકે ફીમેલ ગેમેટેન્જિયમ ઉપર એટલે કે ઉગોનિયમ ની ઉપર આ સ્પોર છે એનું ટ્રાન્સફર થાશે અને તો કે અહીંયા ફીમેલ ગેમેટેન્જિયમ સાથે જોડાશે સ્પોર ઓકે ધેન રિલીઝ ઇટ્સ કન્ટેન્ટ ઇન ટુ ધ ફીમેલ રિસેપ્ટિવ ઓર્ગન થ્રુ ધ પોર્સ ઓકે અહીંયા જોડાઈ ગયો પછી તો કે આ બંનેનો જે કોન્ટેક્ટ ની સાઈટ છે ત્યાં પોર નું ફોર્મેશન થાશે ઓકે અહીંયા વચ્ચે પોર બની જશે અને જે આ સ્પોર ની અંદર જે કંઈ પણ કન્ટેન્ટ છે બધું ફીમેલ ગેમેટેન્જિયમ ની અંદર ઠલવાઈ જશે ઓકે એટલે એની અંદર બધું ટ્રાન્સફર કરી દેશે સો આમાં ન્યુક્લિયર ટ્રાન્સફર થઈ ગયું સો ધીસ ઇઝ ધી વન મોર મેથડ ફોર ધી પ્લાઝ્મોગેમી ઓકે બાય ધી ફોર્મેશન ઓફ ધી સ્પોર્સ ઓકે મેલ ગેમેટ છે સ્પોર ના ફોર્મ માં પ્રેઝન્ટ હશે અને એનું ટ્રાન્સફર થશે મેલ ગેમેટેન્જિયમ ઉપર થી ફીમેલ ગેમેટેન્જિયમ માં ઓકે અને ટ્રાન્સફર કેના દ્વારા થશે તો કે ઇન્સેક્ટ વિન્ડ વોટર કોઈ પણ વસ્તુ દ્વારા એનું ટ્રાન્સફર થશે અને તો કે ફીમેલ ગેમેટેન્જિયમ સાથે જોડાઈ જશે અને ત્યાં અટેચ થઈ અને પોતાનું બધું કન્ટેન્ટ એ ફીમેલ ગેમેટેન્જિયમ ની અંદર ટ્રાન્સફર કરી દેશે સો હવે ફીમેલ ગેમેટેન્જિયમ ની અંદર મેલ ન્યુક્લિયાઈ અને ફીમેલ ન્યુક્લિયાઈ બંને પ્રેઝન્ટ છે ઓકે સો ફોર એક્ઝામ્પલ વોસિનિયા એન્ડ પોડોસ્પોર ઓકે આ ફંગી ની અંદર આ ટાઈપ નું પ્લાઝ્મોગેમી ની પ્રોસેસ જોવા મળે છે નાઉ ધ નેક્સ્ટ ઇઝ ધ સ્ટોમેટોગેમી સ્ટોમેટોગેમી ની પ્રોસેસ શું છે કે ફ્યુઝન બિટવીન ધ ટુ સોમેટિક સેલ્સ એન્ડ ઇન્વોલ્વ ઓન્લી ધ પ્લાઝ્મોગેમી ઓકે સોમેટોગેમી નો મીનિંગ શું છે તો કે બે સોમેટિક સેલ ઓકે બે જે નોર્મલ હાઇફલ સ્ટ્રક્ચર છે એ બંને ની વચ્ચે અહીંયા થાશે ઓકે બંને એકબીજા સાથે મર્જ થઈ જશે ફ્યુઝ થઈ જશે અને કોઈ પણ પ્રકારના અહીંયા ગેમેટેન્જિયમ ઇન્વોલ્વ નથી ઓકે સેક્સ ઓર્ગન કે સેક્સ સેલ નું ફોર્મેશન થતું નથી આમાં ગેમેટ નું ફોર્મેશન નથી થતું ડાયરેક્ટલી જે બે સોમેટિક નોર્મલ સ્ટ્રક્ચર છે હાઇફી ના એ બંને એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે ઓકે અને ઇન્વોલ્વ ઓનલી પ્લાઝ્મોગેમી ઓકે આમાં ખાલી પ્લાઝ્મોગેમી ની જ પ્રોસેસ થશે આગળની પ્રોસેસ થતી નથી સો અહીંયા બે ગેમેટેન્જિયા એકબીજા સોરી દિસ આર ધી નોર્મલ સોમેટિક હાઇફલ સ્ટ્રક્ચર ઓકે બે અલગ અલગ ઓપોઝિટ સેક્સ ને હાઇફી હશે તો બંનેના જે હાઇફી છે બંનેના સ્ટ્રક્ચર છે સોમેટિક એ બંને એકબીજા સાથે અટેચ થશે ઓકે અને એ બંને વચ્ચે રિએક્શન થઈ અને અહીંયા બે એકબીજા સાથે ફ્યુઝ થઈ ગયા છે ઓકે અને આના ન્યુક્લિયસ છે બંને એકબીજાની સાથે બાજુ બાજુમાં આવી ગયા છે સો ધીસ ઇઝ ધી પ્રોસેસ ઓફ પ્લાઝ્મોગેમી ડાયરેક્ટલી સોમેટિક સ્ટ્રક્ચર જે છે ફંગી નું ઓકે કોઈ પણ પ્રકારના આમાં સેક્સ ઓર્ગન કે સેક્સ સેલ નું ફોર્મેશન થતું નથી ખાલી નોર્મલ સોમેટિક સ્ટ્રક્ચર દ્વારા જ
ફ્યુઝન થાશે ઓકે બંને નોર્મલ સોમેટિક સ્ટ્રક્ચરનું જ ફ્યુઝન થાશે અને એના દ્વારા ન્યુક્લિયર ટ્રાન્સફર થાશે ઓકે સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી સ્ટોમેટોગેમી એન્ડ ધી સેલ ઇઝ નોન એઝ ધી સોરી ધી હાઇફી ઇઝ નોન એઝ ધી ડાયકેરિયોટિક હાઇફી ઓકે ડાયકેરિયોટિક હાઇફી બીકોઝ કે આ હાઇફીની અંદર હવે બે ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે ઓકે સો બે ન્યુક્લિયાઈ એક સેલની અંદર પ્રેઝન્ટ છે એક હાઇફીમાં આવું સેલ પ્રેઝન્ટ છે સો ધીસ ટાઈપ ઓફ ધી હાઇફી ઇઝ નોન એઝ ધી ડાયકેરિયોટિક હાઇફી ઓકે એન્ડ ડાયકેરિયોટાઇઝેશન આ જે પ્રોસેસ છે એને કહેવાય ડાયકેરિયોટાઇઝેશનની પ્રોસેસ ઓકે જે ન્યુક્લિયાઈ ટ્રાન્સફરની પ્રોસેસ થઈ ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી ડાયકેરિયોટાઇઝેશન ક્લિયર સો ધીસ આર ધી ડિફરન્ટ ટાઈપ ઓફ ધી પ્લાઝ્મોગેમી કે બંને પ્લાઝ્મા છે બંનેના સાયટોપ્લાઝમ ફ્યુઝ થવાની કઈ કઈ મેથડ છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું નાઉ વી વોન્ટ મોર પોઈન્ટ ધેટ યુ હેવ ટુ નો ઇટ્સ ધી સેક્સ્યુઅલ સ્પોર્સ ઓકે સેક્સ્યુઅલ સ્પોર્સ ક્યારે ફોર્મ થાય છે કઈ રીતે ફોર્મ થાય છે એના વિશે આપણે હવે અહીંયા જોશું ઓકે આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં તો બહુ જોયું કે સ્પોર ફોર્મેશન દ્વારા એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય પરંતુ કે સેક્સ્યુઅલ સ્પોરનું પણ ફોર્મેશન થતું હોય કે બંને ઓકે મેલ ગેમેટ ફિમેલ ગેમેટ ફ્યુઝ થઈ અને સેક્સ્યુઅલ સ્પોર પણ ઘણી વખત બનાવતા હોય છે ઓકે સો સેક્સ્યુઅલ સ્પોરનું ફોર્મેશન કઈ રીતે થાય છે એના વિશે હવે આપણે અહીંયા જોશું તો સેક્સ્યુઅલ સ્પોર્સ પ્રોડ્યુસ્ડ બાય ધી ફ્યુઝન ઓફ ધી ટુ ન્યુક્લિયાઈ ઓકર્સ લેસ ફ્રીક્વન્ટલી એન્ડ ઇન સ્મોલ નંબર ધેન ધી એસેક્સ્યુઅલ સ્પોર્સ ઓકે સેક્સ્યુઅલ સ્પોર એટલે કઈ રીતે ફોર્મ થશે તો કે બાય ફ્યુઝન ઓફ ટુ ન્યુક્લિયાઈ બે ન્યુક્લિયાઈ એકબીજાની હારે ફ્યુઝ થઈ અને એમાંથી સ્પોરનું ફોર્મેશન થાય તો ધીસ ટાઈપ ઓફ ધી સ્પોર્સ આર નોન એઝ ધી સેક્સ્યુઅલ સ્પોર્સ ઓકે બે ન્યુક્લિયાઈના ફ્યુઝનથી સ્પોરનું ફોર્મેશન થાય છે એ બહુ ઓછું થતું હોય ઓકે લેસ ફ્રીક્વન્ટલી થતું હોય અને જે એસેક્સ્યુઅલ સ્પોરનું ફોર્મેશન થાય છે એના કરતા તો બહુ ઓછા નંબરમાં સેક્સ્યુઅલ સ્પોરનું ફોર્મેશન થશે ઓકે સો ધેર આર ધી ડિફરન્ટ ટાઈપ ઓફ ધી સેક્સ્યુઅલ સ્પોર્સ સેક્સ્યુઅલ સ્પોરના પણ ઘણા અલગ અલગ ટાઈપ છે તો ફર્સ્ટ ઇઝ ધી ઝાયગોસ્પોર્સ ઓકે ઝાયગોસ્પોર્સનો મીનિંગ શું છે ધી લાર્જ થીક વોલ્ડ સ્પોર્સ ફોર્મડ વેન ધી ટીપ ઓફ ટુ સેક્સ્યુઅલી કોમ્પેટેબલ હાઇફી ઓર ગેમેટ એન્જિયા ફ્યુઝ ટુગેધર ઓકે બે સેક્સ્યુઅલી કોમ્પેટેબલ એટલે કે અલગ અલગ સેક્સ અલગ અલગ ઓપોઝિટ સેક્સની હાઇફી આવશે એ બંને એકબીજા સાથે ફ્યુઝ થશે અને એમાંથી સ્પોર નું ફોર્મેશન થાય તો ધીસ ટાઈપ ઓફ ધી સ્પોર ઇઝ નોન એઝ ધી ઝાયગો સ્પોર્સ ઓકે ઝાયગો સ્પોર્સ કેવા હોય તો કે લાર્જ થીક વોલ્ડ સ્પોર્સ કે લાર્જ હશે મોટી સાઇઝના હશે અને એની વોલ છે એ એકદમ થીક હશે ઓકે અને ઝાયગો સ્પોર્સ નું ફોર્મેશન ક્યારે થાય તો કે બે હાઇફી છે એકબીજા સાથે અટેચ થઈને એકબીજા સાથે ફ્યુઝ થશે એના એમાંથી ઝાયગોસ્પોર્સ નું ફોર્મેશન થાય છે ઓકે સો બે સેક્સ્યુઅલી કમ્ફર્ટેબલ હાઇફી ના ફ્યુઝન થી થાય અથવા તો બે ગેમેટેન્જિયા ઓકે ગેમેટેન્જિયા ના ફ્યુઝન થી પણ તો કે ઝાયગોસ્પોર નું ફોર્મેશન થઈ શકે છે ક્લિયર સો અલગ અલગ બે હાઇફી અથવા તો બે ગેમેટેન્જિયા ના ફ્યુઝન થી પછી સેક્સ્યુઅલ સ્પોર નું ફોર્મેશન થશે ઝાયગોસ્પોર્સ નું ધેન સેકન્ડ ટાઈપ ઓફ ધી સ્પોર્સ આર નોન એઝ ધી ઉ સ્પોર્સ સ્પોર્સ ફોર્મડ વિધિન ધી ઉગોનિયમ ઓકે ફિમેલ ગેમેન્ટેન્જિયાની અંદર જ આનું ફોર્મેશન થશે સો ઉગોનિયમની અંદર ઉ સ્પોર્સનું ફોર્મેશન થાય છે ફર્ટિલાઇઝેશન ઓફ ધી એગ બાય મેલ ગેમેટ્સ ગીવ રાઇઝ ટુ ધી ઉ સ્પોર્સ ઓકે એગ છે એ કેની અંદર પ્રેઝન્ટ હશે તો કે ઉગોનિયમની અંદર કે એગ ઇઝ ધી ફિમેલ ગેમેટ સો ફિમેલ ગેમેટ એટલે કે એગ ઉસ્પોર્સ ની અંદર પ્રેઝન્ટ હશે હવે ઓકે મેલ ગેમેટ એટલે કે સ્પોર્મ સેલ બહાર થી આવ્યું ઓકે ઉગોનિયમ ની અંદર સ્પોર્મ સેલ એન્ટર થયું મેલ ગેમેટ અને એ એગ સાથે ફ્યુઝ થઈ અને એમાંથી ઓકે ઉસ્પોર્સ નું ફોર્મેશન થશે ઓકે જયારે સ્પોર્મ બહાર થી આવ્યો અને એગ સાથે ફ્યુઝ થશે તો એમાંથી ઉસ્પોર્સ નું ફોર્મેશન થશે ઓકે ઉસ્પોર્સ આર ફોર્મડ ફ્રોમ ધી મેલ ગેમેટ એન્ડ ફિમેલ ગેમેટ બંનેના ફ્યુઝનથી ફોર્મ થશે અને ક્યાં ફોર્મ થશે તો કે ઉગોનિયમની અંદર ઓકે ફિમેલ ગેમેટેન્જિયમની અંદર ફોર્મ થશે ઉસ્પોર્સ નાઉ ધેર આર વન ઓર મોર ઉસ્ફિયર ઇન ઈચ ઉગોનિયમ ઓકે દરેક ઉગોનિયમની અંદર એકથી વધારે ઉસ્પોર્સ પ્રેઝન્ટ
હોઈ શકે છે, ઉસ ફિયર્સ પ્રેઝન્ટ હોઈ શકે છે. ઓકે, એટલે કે એક કરતા વધારે ઉસ સ્પોર નું ફોર્મેશન એટ અ ટાઈમ થતું હોય ઉગોનિયમ ની અંદર. એન્ડ ધી ક્લાસ ઓફ ધી ઓર્ગેનિઝમ્સ આર નોન એઝ ધી ઉમાઇસેપ્સ. ઓકે, અહીંયા જે ઝાયગોસ્પોર્સ ફોર્મેશન થતું હોય એવી ફંગી ને શું કહેવાય? ઓકે, ઝાયગોમાઇસેપ્સ. ઓકે, જેની અંદર ઝાયગોસ્પોર્સ ના ફોર્મેશન દ્વારા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય તો દે આર નોન એઝ ધી ઝાયગોમાઇસેપ્સ. જેની અંદર ઉગોનિયમ સોરી ઉસ્પોર ના ફોર્મેશન દ્વારા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય તો ધીસ ટાઈપ ઓફ ફંગી આર નોન એઝ ધી ઉમાઇસેપ્સ. ઓકે, ધેન થર્ડ ઇઝ ધી એસ્કોસ્પોર્સ. ઓકે, સિંગલ સેલ્ડ સ્પોર્સ. એસ્કોસ્પોર્સ એટલે કે સિંગલ સેલ્ડ સ્પોર્સ છે, પ્રોડ્યુસ વિધ ઇન અ સેક કોલ્ડ એઝ ધી એસ્કોસ. એક સેક ની અંદર, એક મેમ્બ્રેન બાઉન્ડ કમ્પાર્ટમેન્ટ ની અંદર જનરલી સિંગલ સેલ વાળા સ્પોર નું ફોર્મેશન થશે. ઓકે, એટલે કોઈ મેમ્બ્રેન બાઉન્ડ સેક ની અંદર પ્રેઝન્ટ હશે, ધીસ સેક ઇઝ કોલ્ડ એઝ ધી એસ્કોસ. ઓકે, સો એસ્કોસ ની અંદર સ્પોર પ્રેઝન્ટ હશે. યુઝવલી 8 એસ્કોસ્પોર્સ, 8 એસ્કોસ્પોર્સ ઇન ઈચ એસ્કોસ. ઓકે, જનરલી એક એસ્કોસ ની અંદર 8 એસ્કોસ્પોર પ્રેઝન્ટ હશે. એટલે કઈ રીતનું સ્ટ્રક્ચર હશે? ઓકે, આ રીતનું. ઓકે, અહીંયા હું આડું દોરું છું. આ રીતનું એક સેક જેવું સ્ટ્રક્ચર હશે, વિચ ઇઝ નોન એઝ ધી એસ્કોસ. ઓકે, આ એસ્કોસ છે અને એની અંદર તો કે 8 પ્રેઝન્ટ હશે એસ્કોસ્પોર. ઓકે, આ 8 એસ્કોસ્પોર આ રીતના એસ્કોસ ની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, એટલે બેઝિક સ્ટ્રક્ચર સમજાઈ ગયું કે સિંગલ સેલ્ડ સ્પોર્સ પ્રોડ્યુસ્ડ ઇન ધી સેક કોલ્ડ એઝ ધી એસ્કોસ, કે એસ્કોસ ની અંદર આ 8 અલગ અલગ એસ્કોસ્પોર પ્રેઝન્ટ છે. સો ફંગી ની અંદર આવું સ્ટ્રક્ચર ફોર્મ થશે ને એની અંદર સ્પોર પ્રેઝન્ટ હશે. સો ધીસ ટાઈપ ઓફ ધી સ્પોર્સ આર નોન એઝ ધી એસ્કોસ્પોર્સ. એસ્કાઈ એન્ડ એસ્કોસ્પોર્સ મે બી વેરિયસ શેપ એન્ડ ટાઈપ્સ. ઓકે, એસ્કોસ અને એસ્કોસ્પોર્સ બંને અલગ અલગ ટાઈપના, અલગ અલગ શેપના હોઈ શકે છે, પણ બેઝિક બધામાં સિમિલારિટી શું હશે? તો કે એક તો એસ્કોસ છે, એની અંદર 8 એસ્કોસ્પોર્સ પ્રેઝન્ટ હશે અને બધા સિંગલ સેલ્ડ એસ્કોસ્પોર્સ જ હશે. ઓકે, સ્પોર બધા સિંગલ સેલ્ડ હશે અને કે એક મેમ્બ્રેન બાઉન્ડ સેક ની અંદર પ્રેઝન્ટ હશે, વિચ ઇઝ નોન એઝ ધી એસ્કોસ. પછી એ સેક નો શેપ અલગ પણ હોઈ શકે. ઓકે, એ અલગ અલગ ટાઈપના હોઈ શકે છે. ધી ક્લાસ ઓફ ધી ફંગી ઇઝ નોન એઝ ધી એસ્કોમાઇસેપ્સ. ઓકે, જે ફંગી ની અંદર એસ્કોસ્પોર નું ફોર્મેશન થતું હોય એ ફંગી ને એસ્કોમાઇસેપ્સ ક્લાસમાં એડ કરવામાં આવે છે. ઓકે, રિમેન એનક્લોઝ ઇન ડિફાઇનાઇટ ટાઈપ ઓફ ધી ફ્રુટિંગ બોડી કોલ્ડ એઝ ધી એસ્કોકાર્પ. ઓકે, આ બધે જે છે એસ્કોસ અને એસ્કોસ્પોર્સ એ કોઈ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, એક ફ્રુટિંગ બોડી પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ની અંદર ટ્રેપ થયેલું હશે, ઇટ ઇઝ નોન એઝ ધી એસ્કોકાર્પ. ઓકે, સો એસ્કોકાર્પ ની અંદર એસ્કોસ પ્રેઝન્ટ હશે, એસ્કોસ ની અંદર એસ્કોસ્પોર્સ પ્રેઝન્ટ હોય છે. ફિગર છે ડેવલપમેન્ટ ઓફ એન એસ્કસ. ઓકે, એસ્કસ ના ડેવલપમેન્ટ ના અલગ અલગ સ્ટેજ આમાં બતાવેલા છે. સો સૌથી પહેલા એસ્કોગોનિયમ. ઓકે, સ્ટ્રક્ચર નું નામ આપેલું છે એસ્કોગોનિયમ. 1 નંબર જ્યાં છે ત્યાં તેને એસ્કોગોનિયસ હાઇફી. ઓકે, જે હાઇફીમાં એસ્કસ નું પ્રોડક્શન થશે તે હાઇફી ઇઝ નોન એઝ ધી એસ્કોગોનિયસ હાઇફી. ધેન ક્રોઝિયર. ઓકે, થર્ડ જે છે આમ રિંગ જેવું ફોર્મ થયું છે, ઇટ ઇઝ નોન એઝ ધી ક્રોઝિયર. ફોર્થ નંબર જ્યાં આપેલો છે એ શું છે? તો કે એસ્કસ ઇનિશિયેશન. ઓકે, પછી શું થાય છે? તો કે એસ્કસ ના ફોર્મેશન નું ઇનિશિયેશન થાય છે. ધીમે ધીમે એસ્કસ નું સાઇઝ છે ઇન્ક્રીઝ થતી જાય છે અને અંદર સ્પોર છે એ જનરેટ થતા જાય છે. ઓકે, સો લાસ્ટ સ્ટેજમાં 5 નંબરમાં જે તમે ફિગર જુઓ છો એમાં મેં અહીંયા જે ડ્રો કરી છે એ ટાઈપનું એસ્કસ જોવા મળે છે. ઓકે, આખું લાંબુ એસ્કસ છે અને એની અંદર 8 સ્પોર પ્રેઝન્ટ છે. ઓકે, સ્પોર્સ છે એને શું કહેવાય? એસ્કો સ્પોર્સ. ઓકે, સો આ ટાઈપનું એસ્કોસ્પોર નું સ્ટ્રક્ચર હશે અને એસ્કસ નું સ્ટ્રક્ચર હશે અને ધીમે ધીમે આ રીતે ડેવલપ થશે. ફિગરમાં તમને ડેવલપમેન્ટ ના અલગ અલગ સ્ટેજીસ આપેલા છે. સો નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી બેઝિડિયો સ્પોર્સ. ઓકે, બેઝિડિયો સ્પોર્સ જે ફંગી ની અંદર બેઝિડિયો સ્પોર નું ફોર્મેશન થતું હોય ધેર નોન એઝ ધી બેઝિડિયોમાઇસેપ્સ. ઓકે, એટલે કે નામ ઉપરથી સ્પોર્સ ના નામ ઉપરથી જ એ ફંગી નો ક્લાસ પણ આપણે કહી શકીએ છીએ કે બેઝિડિયો સ્પોર્સ નું ફોર્મેશન થાય છે તો એ બેઝિડિયોમાઇસેપ્સ ક્લાસમાં આવશે.
Okay, then four sexual spores developed from the end of the club-shaped structure called as the basidium. Okay, એનું એક structure હશે specific જેને કહેવાય basidium. Basidium ના end ઉપર four sexual cell નું formation થાય છે. Okay, sexual spore નું formation કેના ઉપર થાશે? Basidium. Okay, particular basidium નું structure હશે હમણાં આપણે figure જોઈએ. Okay, so એ structure ની ઉપર ચાર spore નું formation થાશે. એ સ્પોર ને કહેવાય બેઝીડિયોસ્પોર્સ અને જેના ઉપર એનું ફોર્મેશન થાય છે ઇટ ઇઝ નોન એઝ ધી બેઝીડિયમ ઓકે બેઝીડિયોસ્પોર્સ ડેવલપ્સ ઓન ધી સ્પોર સપોર્ટિંગ સ્ટ્રક્ચર નોન એઝ ધી સ્ટેરિગમેટા ઓકે એક બીજું સ્ટ્રક્ચર હશે સ્ટેરિગમેટા કે જેના ઉપર બેઝીડિયોસ્પોર નું ફોર્મેશન થાશે ઓકે બેઝીડિયોસ્પોર ના બેઝ માં સ્ટેરિગમેટા પ્રેઝન્ટ હશે અને સ્ટેરિગમેટા થી બેઝિડિયમ સાથે જોડાયેલું હશે ઓકે ધેન ઇન બાસ્કેટ ફોંગી ધી બાસ્કેટ ફોંગી પફ બોલ એન્ડ મશરૂમ ઓકે બાસ્કેટ ફોંગી કોને કહેવાય તો કે એવી ફોંગી કે જે બીજા પ્લાન્ટ ની ઉપર ગ્રો થતી હોય અને એના થડ માં પોતાના મૂળ છે એના થડ માં પ્રેઝન્ટ હોય ઓકે પોતાનું હાઇફી છે બીજા પ્લાન્ટ ની અંદર પ્રેઝન્ટ હોય તો એવા ટાઈપની જે ફોંગી છે ધે આર નોન એઝ ધી બાસ્કેટ ફોંગી ઓકે સો પફ બોલ અને મશરૂમ બાસ્કેટ ફોંગી ના એક્ઝામ્પલ છે એની અંદર શું હોય તો કે બેઝીડિયા બેસિડિયોસ્પોર એન્ડ અધર માયસેલિયા પાર્ટસ રિમેન ઓર્ગેનાઇઝ ઇન ફોર્મ ઓફ ધી હાઈલી ડેવલપ્ડ ફ્રુટિંગ બોડીઝ ઓકે એટલે જનરલી આ ટાઈપની જે ફોંગી છે પફ બોલ છે મશરૂમ છે એ બધાની અંદર તો કે બેઝીડિયમ છે બેઝીડિયા છે ઓકે બેઝીડિયોસ્પોર છે એ બધા અને બાકીનું માયસેલિયમ સ્ટ્રક્ચર બધું એકદમ વેલ અરેન્જ્ડ હશે ઓકે હાઈલી ડેવલપ્ડ ફોર્મમાં વેલ અરેન્જ્ડ ફોર્મમાં આ બધા સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય છે બાસ્કેટ ફોંગીની અંદર ક્લિયર નાવ યુ કેન સી ધી ફિગર ઇન યોર ટેક્સ્ટ બુક બેઝીડિયોફોર્સ ઓકે ડેવલપમેન્ટ ઓફ ધી હોલો બેઝીડિયમ એન્ડ બેઝીડિયોસ્પોર્સ એની ફિગર આપેલી છે તમારે ઓકે નંબર આપેલા છે જોજો નીચે વન ઇઝ ધી ક્લેમ ઓકે વન નંબર જેને માર્ક કરેલો છે એ પાર્ટ ને કહેવાય ક્લેમ ધેન સેકન્ડ નંબર એટલે કે ન્યુક્લિયાય ઓકે ન્યુક્લિયાય દેખાય છે આમાં તમને એટલે કે પ્લાઝ્મોગેમી થઈ ગયું છે અને એના પછી ન્યુક્લિયાય બે પ્રેઝન્ટ છે એક સેલ ની અંદર ધેન નેક્સ્ટ ઇઝ ધી કેરિયોગેમી કેરિયોગેમી થશે અને બે ન્યુક્લિયાય નું ફ્યુઝન થશે ફોર્થ સ્ટેપ ઇઝ ધી મિયોસિસ મિયોસિસ દ્વારા ડિવિઝન થશે ઓકે મિયોસિસ ડિવિઝન થશે અને જે ડિપ્લોઇડ ફોર્મમાં આવી ગયા હતા સેલ એ પાછા હેપ્લોઇડ ફોર્મમાં આવી જશે ઓકે આપણે કાલે પણ ડિસ્કસ કર્યું હતું ધેન ફિફ્થ નંબરનું જે છે એ શું છે વેક્યુલ્સ ઓકે ધીમે ધીમે વેક્યુલ્સ નું ફોર્મેશન થશે અને વેક્યુલ ની સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય છે ઓકે તમે જોઈ શકો છો સિક્સ નંબરનું છે એ છે સ્ટેરિગમા ઓકે સ્ટેરિગમા તમે જોવો ઉપર જે સ્પોર છે ધી સ્પોર આર નોન એઝ ધી બેઝીડિયોસ્પોર્સ ઓકે ઉપર ચાર સ્પોર નું ફોર્મેશન થયું છે એટલે એ ચાર શું છે તો કે બેઝીડિયોસ્પોર્સ અને એ જેના દ્વારા નીચે જોડાયેલા છે એ પાર્ટ ને કહેવાય સ્ટેરિગમા ઓકે છ નંબર જ્યાં લખેલા છે ઇટ ઇઝ સ્ટેરિગમા એન્ડ બેઝીડિયોફોર ખબર પડી ગઈ અને બેઝીડિયોફોર જેમાંથી જનરેટ થયો છે એટલે કે નીચેનો જે એનો હાઇફીનો પાર્ટ છે ધેટ પાર્ટ ઇઝ નોન એઝ ધી બેઝીડિયમ ઓકે ક્લિયર સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી સેક્સ્યુઅલ સ્પોર્સ ઓકે ચાર અલગ અલગ ટાઈપના સેક્સ્યુઅલ સ્પોર નું ફોર્મેશન થતું હોય પણ બેઝિકલી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન માં જ સ્પોર ફોર્મેશન વધારે જોવા મળે છે ઓકે સેક્સ્યુઅલ સ્પોર છે એ બહુ રેરલી ફોર્મ થતા હોય ક્લિયર સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ ધેન પ્લીઝ આસ્ક ઇન ધી કમેન્ટ બોક્સ થેન્ક યુ